આદિવાસી ઉપવાસ પર બેઠેલા દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોએ ઉપવાસ તોડ્યા છે અને સરકાર સામે રોષ દર્શાવવાના સરકારના ઉઠમણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ઉપવાસ પૂર્ણ કરતા પહેલા ખેડૂતોએ સરકારનું નાટ્યાત્મક ઉઠમણું યોજીને સરકાર મરી પરવારી હોવાનું કહ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વિવિધ મુદ્દે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા, જેથી ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું અને છેલ્લા 3 દિવસથી ઉપવાસ કરતા હોવા છતાં સરકારે ખેડૂતો પ્રત્યે લાગણી દર્શાવી નહોતી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા ન આવતા ઉપવાસ પૂર્ણ કરીને સરકારનું બેસણું યોજ્યું હતું. આજે 72 કલાક જયારે પૂરા થવા આવ્યા ત્યારે આજે અમે સરકારનો ઉઠમણો કાઢી જ્યાં સરકારને અમે આવેદનપત્રો દઈ દઈને થાક્યા છે અમારી વિવિધ માંગણીઓ સાથે. આજે મહાત્મા ગાંધીને અમે આવેદનપત્ર આપી અને મહાત્માને અમે અરજી કરી છે કે આ સરકારને તમે ઢંઢોળો, તમે ઉપવાસ આંદોલન અહિંસકનો જે માર્ગ આપી અને અંગ્રેજોને ભગાડ્યા છે તો આ જાડી ચામડીની સરકારને તમે સપનામાં આવી અને ખેડૂતોના જે વિવિધ 6 માંગો છે એ માંગોને તમે પૂરી કરાવો એવી રીતના અમે આજે મહાત્મા ગાંધીને આવેદનપત્ર આપ્યું હતું.